રાધે રાધે મિત્રો, અત્યારે જો ખેતરમાં આવ્યો છું અને કપાસને બધું જોવા આવ્યો, તો વાવેતર અત્યારે કપાસનું છે. તો આખો પટ્ટો તમે જુઓ, આ છેકતી છે કે આખો કપાસ વાવેતર કરેલો છે. આ રીતનું જુઓ કે કપાસ એ રીતે હોય કપાસ છે, અને આ અત્યારે નાનો છે અને એના પહેલાંનો જે કપાસ હોય તે પેલા 3 વીઘા વટ્ટિયામાં છે. તથા જઈએ આપણે. હવે અમારું વોટરિંગ મારવાનું બાકી છે. વચ્ચે વચ્ચે જે આ તમે જોઈ રહ્યા છો દિવેલાને એવું બધું વચ્ચે ઉગી ગયું છે, બધું ઘડું કહેવાય અત્યારે. તો એના રોટરી મારીને સાફ કરી દેવાનું, બાકીની કપાસ એકલું રહેશે. અને જો કપાસ આવી ગયા તો સારું છે, કંઈ નેદવાની જરૂર નથી. પહેલાં જે પાટ્યું છે એમાં તો નેદવું પડ્યું હતું, તો એ પણ બતાવું તમને. કારણ કે અમુક ઘાસ શું બધા પડતું, કારણ કે પહેલાંનો કપાસ છે, આના ટાઈમ આના કરતાં ઘણો મોટો છે કપાસ. ખવલું થઈ ગયું હતું એના કારણે નેદાવું પડ્યું હતું. અને જુઓ એનું વાતાવરણ. આ અમારા ગામનો છેલ્લો આ સાઈડનો પટ્ટો છે, અને આમ લગભગ આમ થોડાક જઈએ એટલે બીજા ખેતરો આવી જાય, બીજા ગામના ખેતર. એકદમ કુલ વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે, પવન બી મસ્ત આવી રહ્યો છે. ને જો આ રીતનું કંઈક આજે છે એની અંદર નેદવાનું કામ ચાલુ હતું, કારણ કે એની અંદર બધા પર તો ખોલું થઈ ગયું છે. અને એની માટી પણ ચીકણી છે, એટલે જો વરસાદ એકાદો પડી જાય તો પણ કાઢું કામ થઈ જાય. તો આ જુઓ તમે, આ જુઓ તમે વચ્ચે વચ્ચે નકરો તમને દિવેલા નહીં દેખાતો હશે, કારણ કે અહીંયા દિવેલાનું વાવેતર હતું એટલા માટે. અને વરસાદના લીધે પછી આવે તો કમ્પ્લીટ કરશું. બાકી આ જો અહીંયા આગળના કેમેરો બતાવું, બાકી આ જો કપાસ તમે અહીંયા જોઈ શકો છો. આ બધું જો ખાલું વચ્ચે તો કાલે લગભગ ટાઈમ મળે તો રોટી મારી દઉં. અને આ રીતનું નેદામણ કરે એટલે આ રીતનું જો તમે છે ને એકદમ કમ્પ્લીટ આ રીતનું કરી નાખે એકદમ, જેથી કરીને એની એ ત્યાં એમ કોઈ ખાલું ના હોય તો શું એ કમ્પ્લીટ ઉગી શકે એમ. અને વચ્ચે વચ્ચેનું જે ખાલું છે એવું કાલે રોટાવેટમ લગાવી દેવું પડશે, તો કમ્પ્લીટ કપાસ ચોખ્ખો થઈ જાય. અને છેકથી છેક તમે જુઓ આ સાઈડનો કપાસ ઘણો મોટો છે, એટલે આના સાચવવું પડશે પહેલાં તો. અને પહેલી સાઈડનું જે આપણે છે એમાં તો ત્યાં કોઈ નિદામણની કોઈ જરૂર નથી, લગભગ રોટાવેટર મારી દઈશું વચ્ચે કે કેટલા ચોખ્ખો થઈ જશે. બાકી તો જુઓ તમે આટલું. અને આ રીતનું ખેતર લગતું કોઈ હું ટ્રાવેલિંગ બી કરું છું, તેના બ્લોગ બધા યુટ્યુબમાં મૂકતો જ રહું છું. એ બધું જોવા માટે આપણા સાથે જોડાઈ જજો ચેનલ સાથે. તો મળીશું કોઈ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી રાધે રાધે, જય માતાજી.